આ રવિવારે કાકાંતિયા જમવા જવાનું છે, તમને ખબર તો છે ને? મારે મારા સાસરિયામાં જવાનું હોય અને મને ભૂલાય, બધું યાદ છે. પણ એને આપણે કઈ ખુશીમાં જમવાનું કહ્યું છે એ યાદ નથી. એમણે નવું ઘર લીધું છે ને, એટલે હું વિચારતી હતી કે એમના નવા ઘર માટે કંઈક ગિફ્ટ લેતા જઈએ. હા કેમ ને, એણે આપણે જમવાનું આમંત્રણ આપ્યું છે તો આપણે પણ ફરજ બને ને કોઈ ગિફ્ટ લેતા જઈએ. શું લઈ જવું, એક એક આઈડિયા તો આપો. અરે મોબાઈલ કેમ લઈ લીધો? હું ક્યારની એટલી એટલી બકબક કરું છું અને તમે મોબાઈલમાં જોઈને ભેંસની જેમ હમ કર્યા કરો છો. પણ હું તારી વાત સાંભળતો તો એટલે વચ્ચે નહોતો બોલતો, પણ હવે મોબાઈલ તો પેલા એ કહો કે મેં શું વાત કરી. એ જ કે તારા કાકાનો બર્થડે છે એટલે ગિફ્ટ આપી છે, રાઈટ? શું રાઈટ, તમે કઈ સાંભળતા જ નથી, પછી મને એમ કહો છો કે તે મને શું કહ્યું. હું એમ કહેતી હતી કે મારા કાકાના નવા ઘરે જમવા જવાનું છે તો એમના ઘર માટે કંઈક ગિફ્ટ લેતા જઈએ, તો શું લેશું આપણે ગિફ્ટ? એક મસ્ત હોલ ક્લોક આપીએ તો? ગુડ આઈડિયા, હા તો એમ જ કરીશું. તમે એક મિનિટમાં કેટલો સરસ આઈડિયા આપી દીધો, તમને તો મોબાઈલ આપવા જેવો જ નથી, તો જ તમે મારી વાત સાંભળજો, નહીં તો આખો દિવસ ફેસબુકમાં લાગ્યા રહો છો. એવું કાંઈ નથી, આ તો જે ફેસબુક ન વાપરતા હોય ને એને એવું જ લાગે. એમ સારું, ત્યારે તો તમે પણ મને તે ફેસબુક આઈડી બનાવી આપો, પછી હું પણ જોઉં છું. લાવો અત્યારે જ બનાવી લાવો. લે આ બની ગઈ તારી આઈડી, મોજ કર જા. મારો મોબાઈલ તો આપ. બેટા, માહી કહેતી હતી આ રવિવારે તમે એના કાકાને ત્યાં જમવા જવાના છો. હા મમ્મી, એમણે નવું ઘર લીધું છે ને, પછી અમે ભાઈ ગયા જ નથી એટલે વિચાર્યું કે આજે જઈ આવીએ. હા હા સારું સારું, જઈ આવો. રાજ, રવિવારે તારી મમ્મીને રૂટીન ચેકઅપ માટે લઈ જવાની છે, તને યાદ તો છે ને? અરે હા, એ તો મને સૌ ભૂલાઈ જ ગયું, સારું કર્યું તમે યાદ કરાવ્યું, મોબાઈલમાં રિમાઇન્ડર મૂકવું જોશે. હા આજકાલના છોકરાઓને તો બધી વાતમાં મોબાઈલ જોઈએ જ કા? તમે કે હું, હવે જમાનો બદલાઈ ગયો છે, હવે છોકરાઓ મોબાઈલમાં ન હોય તો ક્યાં હોય? પપ્પા, આ મોબાઈલમાં ઘણી બધી ટેકનોલોજી છે એટલે એનો સદુપયોગ તો કરવો જ જોઈએ. મમ્મી, હજી મારી ચા ન આવી. લે હું જ લેતી આવું છું. માહી, ચા બની ગઈ? એટલે બેઉ જણા રાહ જોવે ચા ની. હા બસ થાય જ છે. અરે થાય ક્યાંથી, આ ગેસ તો બંધ છે અને ગેસ બંધ હોય તો ચા ક્યાંથી થાય? ઓ સોરી મમ્મી, હું ગેસ ચાલુ કરવાનું જ ભૂલી ગઈ. બસ આવા ને આવા કામ છે તારા. આ તારા પપ્પા છે ને બહાર બેસીને એ જ વાત કરે કે આજકાલ છે ને મોબાઈલ આવ્યા છે ને એમાં ઘરના કામ ભૂલાઈ જાય, પણ મોબાઈલ ભૂલાતા નથી. તમે જઈને બેસો, હું હમણાં ચા બનાવીને લાવું છું. હા સારું, હવે પણ બનાવીને લાવજે, પાછું ભૂલાઈ ન જાય. આ મોબાઈલે તો છે ને લોકોને ગાંડા કરી મૂક્યા છે. ના ના મમ્મી, હવે નહીં ભૂલાય. એવું તો હું આ મોબાઈલમાં દાઈટ્યું છે કે માણસ છે ને બધું ભૂલીને એમાં ખોવાઈ જાય છે. પહેલાં તો છે ને રાજને જ ટેવ હતી અને હવે હવે આ માહીને એની લત લાગી છે. હાય માસી, જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે દેખાણી ને તું તો. સોનાલી, આમ કેમ અચાનક ફોન તો કરી ના મળી ને? ફોન કરું તો તને સરપ્રાઈઝ કેમ મળે, બરાબર ને? હા એ વાત તો છે, કાલે જ હું તને યાદ કરતી હતી. એટલે તો આવી ગઈ ને, બોલ શું કામ યાદ કરતી હતી? મેં ફેસબુકમાં જ તારા ફોટા જોયા,
એમાં એક ડ્રેસ બહુ મસ્ત હતો એટલે મારે પૂછવું હતું કે તે ક્યાંથી લીધો. ઓકે, તારે લેવો હોય ને તો કહેજે, હું સાથે આવીશ. મારે બીજું પણ થોડુંક કામ છે તો ચાલ આપણે બંને રૂમમાં બેસીએ. અરે યાર, મને ફેસબુકમાં કઈ સમજ નથી પડતી, થોડીક મારી હેલ્પ કરને. વાહ, તને પણ રંગ લાગ્યો એમ ને. સાચા નામની આઈડી છે કે બીજું કોઈ પણ આઈડી છે? એટલે મને કઈ સમજ ન પડી. જો આ મારું સાચું આઈડી છે અને આ મારું ટાઈમ પાસ આઈડી છે, સ્વીટ સોન પાપડી. આ કેવું નામ છે અને આવું શું કામ કરવાનું? અરે, ઓનલાઈનમાં આવા જ નામ ચાલે છે. જો તારે પણ ઓનલાઈન કોઈ સાથે ચેટ કરવી હોય અને રાજને ખબર ના પડવા દેવી હોય તો એક આવું આઈડી બનાવી નાખ. ના, મારે એવું કંઈ નથી કરવું. તારે તો લગ્ન નથી કરવાને એટલે બધું ચાલે, મારે આવું ના ચાલે. તું એકવાર ટ્રાય તો કર, મજા ના આવે તો ડિલીટ કરી દેજે. તને ખબર છે એક વ્યક્તિ સાથે હું ડેઇલી ચેટ કરું છું પણ અમે બંને ખોટા આઈડી વાપરીએ છીએ પણ મજા બહુ આવે છે. જો આ એનું નામ છે, રમતો રાજુ. પણ આમાં કઈ રિક્સ તો નથી ને? અરે બાબા, તું તો બહુ ગભરાઈ છે. લાવ, હું તને બનાવી આપું. લો, આ તમારું નવું આઈડી છે, મિસ મેડલી. તમે તમારું આઈડી એન્જોય કરો, હું જાઉં છું. બાય બાય, આવજે. તો મિસ મેડલી, આટલા દિવસથી આપણે વાત તો કરીએ છીએ પણ એકબીજાનું નામ નથી જાણતા. તો એમાં શું થઈ ગયું? નામ જાણીને શું કામ છે? તો પણ નામ તો કહો, મને ખબર તો પડે મારે તમને કયા નામથી બોલાવવા. સોરી, પણ એ નામ હું નહીં કહી શકું. શું તમે મને ફ્રેન્ડ માનો છો? હા, એટલે તો તમારી સાથે આટલી વાતો કરું છું. મને તમારી સાથે વાત કરવું બહુ ગમે છે. મને પણ ગમે છે. એક વાત કહું? પ્લીઝ, ખોટું નહીં લગાડતા. સારું, હવે કહો શું વાત છે. આપણે ચેટ તો બહુ બધી વાર કરી છે પણ રૂબરૂ મળવાની ઈચ્છા છે. ના હો, એ તો શક્ય નથી. કેમ, પતિથી ડરો છો? પતિ? હું તો કુંવારી છું. અને તમે? તો પછી એકવાર મળવાનો વાંધો શું છે? જો તમારી ઈચ્છા ન હોય તો ફરી નહીં મળીશું, બસ. સારું, પણ તમારે રાહ જોવી પડશે. હું 2-4 દિવસમાં જ્યારે ફ્રી હોઈશ ને ત્યારે તમને મળવા માટે આવીશ. સારું, હું રાહ જોઈશ. શું થયું, ભાગો છો કેમ? અરે આવ્યા છો તો ચહેરો તો દેખાડો. અરે
માહી, આ બધું શું છે? તમે મને પૂછો છો? શું હું ત્યાં એકલી હતી? ઓકે, આઈ એમ વેરી સોરી, પણ આપણે આ વિશે વાત તો કરવી જ જોશે. તમને શું જરૂર હતી આમાં ખોટા આઈડી બનાવવાની? તમને તમારા માટે ટાઈમ નથી ને, એટલે મેં ટાઈમ પાસ કરવા માટે બનાવી હતી. મને નહોતી ખબર કે આ વાત આટલી બધી આગળ વધી જશે. પણ તને તો આઈડી બનાવતા આવડતું પણ નથી, તો આઈડી કોણે બનાવી આપી? મારી ફ્રેન્ડ સોનાલી ઘરે આવી હતી. એને પોતાની આઈડી સ્વીટ સોન પાપડીની મને વાત કરીને તો મને થયું કે લાવને એ આઈડી બનાવવામાં શું કંઈ વાંધો છે. પછી એણે જ મને ન્યૂ આઈડી બનાવી આપી. એક મિનિટ, શું કહ્યું તે? સ્વીટ સોન પાપડી? જો આ છે ને તારી ફ્રેન્ડની આઈડી? હા, કેમ? એટલે આ આખી ગેમની પાછળ એનો જ હાથ છે એમ ને? મને કઈ સમજ ના પડી. સોનાલીએ એના ખોટા આઈડી પરથી મારી સાથે ફ્રેન્ડશિપ કરી હતી, પછી વાતોમાં ફસાવીને મને કીધું કે ખોટી આઈડી બનાવ, અને પછી જ મેં આ રમતો રાજુની આઈડી મેં બનાવી છે. અને પછી હું એની સાથે ચેટ કરતો હતો, પણ મને એ નહોતી ખબર કે એ તારી ફ્રેન્ડ સોનાલી છે. એણે મને ઘણી વાર મળવાનું કહ્યું, પણ હું જ નહોતો મળતો. એનો મતલબ એમ કે તમને ફસાવવા માંગતી હતી? પોતે તો લગ્ન નથી કર્યા, પણ એ ચાલુ છોકરી મારો સંસાર તોડાવવા માંગે છે. હાય માહી, શું ચાલે છે? કે પછી તને મિસ મેડલી કહું? સાલી જુડેલ, તને લફરા કરવા માટે બીજું કોઈ નહોતું મળતું. તે મારા વર ઉપર નજર બગાડી. મને બધી વાતની ખબર પડી ગઈ છે. તે અમને બંનેને અલગ કરવા માટે ખોટા આઈડીના રવાડે ચડાવ્યા. તને શું લાગ્યું કે તું અમારી બેની વચ્ચે દૂરી વધારીને અમારી વચ્ચે આવી જઈશ એમ? જો મને તારો વર ગમે છે અને એને પામમાં મેં આ બધું નાટક કર્યું છે. પ્રેમ અને જંગમાં તો આ બધું જાય જ હોય ને. થોડીક તો શરમ કર, તને આવું બોલતા શરમ નથી આવતી? હું તો તને મારી બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી, પણ તે અને હા, હવે પછી મારી સામે આવવાની હિંમત પણ ન કરતી, નકર હું શું કરી બેસીત નહીં, મને પણ ખબર નહીં રહી. રાજ, આ બધું સોનાલીના લીધે જ થયું છે, પણ આપણો પણ આમાં એટલો જ વાંક છે. જે પ્રેમ આપણી સાથે જ અને સામે હતો એને શોધવા માટે આપણે ફેસબુકમાં ફાફા મારતા હતા. મને માફ કરી દે, આઈ એમ વેરી સોરી. હું આ મોબાઈલમાં એટલો જ વ્યસ્ત થઈ ગયો હતો ને કે મને આ બધા વચ્ચે મને કઈ ભાન જ ના રહી. જાણે અજાણે હું તારાથી દૂર થઈ રહ્યો હતો. હવે આઈ પ્રોમિસ, હું તને પ્રોમિસ કરું છું, હું તારો સાથ નહીં છોડું. ભૂલ તારા એકલાની નથી, અને ચાલ છોડા બધું, આપણે નવી ઓફલાઈન શરૂઆત કરીએ.